गुड मॉर्निंग विद्यार्थियों, जो आपणे पाठ छ नो वीडियो जोयो बराबर। गया वीडियो में आपणे पाठ छ खाधा विना न चाले ए पाठ नो वीडियो समझी गया। हवे आपणे एनी पीडीएफ समझवानी छे, एटले के स्वाध्यायपोथी प्रमाणे आपणे समझी लईए बराबर। पछी आपणो पाठ पूरो थाय छे, आपणे पहेला चोपड़ी प्रमाणे पाठ समझीए छे, पछी पीडीएफ समझीए छे बराबर। हवे पीडीएफमां बधाने खबर ज छे कि पहला शू आवे छे, विकल्पो बराबर। एटले पाठ छ खाधा विना न चाले एनी पीडीएफ जोई लईए। तो सौ प्रथम छे बराबर, पाठनું नाम લખીને નીચે તમારે જે ચોપડીમાં થાળીનું ચિત્ર દોરવાનું આવેલું એ આપણે ચોપડીમાં આપણે નોટમાં દોરવાની વાત કરી હતી બરાબર। તો એ રીતે આપણે થાળીનું ચિત્ર નોટમાં દોરીશું, અને ગઈકાલે તમે શું વાનગી ખાધી હતી બરાબર એ ચોપડીમાં તમે જે લખી છે એ જ વાનગી લખી દેવાની નોટમાં પણ બરાબર, એનું ચિત્ર દોરીને। ત્યાર પછી વિકલ્પો લખવાના રહેશે। તો જો સૌ પ્રથમ આવશે વિકલ્પો શોધીને લખો, તો એમાં જુઓ પહેલું, આપણે હંમેશા કેવો ખોરાક ખાવો જોઈએ? તો જુઓ, અ ખુલ્લો, બ વાસી, ક તાજો, ડ બજારો। તો કયો ખોરાક ખાવો જોઈએ? ક તાજો બરાબર। હવે બીજું, પુલાવ શામાંથી બને છે? પુલાવ તમે ખાધો જ હશે બરાબર। તો અ ચોખામાંથી, બ ઘઉંમાંથી, ક બાજરીમાંથી, ડ મકાઈમાંથી। તો શામાંથી બને છે પુલાવ? ચોખામાંથી બરાબર। હવે ત્રીજું, નવજાત એટલે કે નાના બાળકો, આપણે પાઠમાં જે 4 મહિનાની મુનિની વાત કરવામાં આવી છે તેવા બાળકોની વાત છે। તો નવજાત નાના બાળકો કયો ખોરાક ખાઈ શકે બરાબર? સહેલું છે, ખબર પડી જ જાય। અ પૂરી શાક, બ માતાનું દૂધ, ક બાજરીના રોટલા, ડ રોટલી શાક। તો શું આવશે? બ માતાનું દૂધ, એટલે આપણે ખાનામાં ડાયરેક્ટ જવાબ લખીએ છીએ બરાબર, બધાને ખબર છે। ચોથું, ઘઉંમાંથી કઈ વસ્તુ બને છે બરાબર? હવે ઘઉં એટલે આપણે જોયું હતું ચોપડીમાં કે એકની એક વસ્તુમાંથી ઘણી બનતી હોય, પણ એટલે તમારે અહીંયા વિકલ્પો જોવાના છે। અ ઇડલી, બ ઢોસા, ક ખાખરા, ડ પુલાવ। હવે જુઓ, ઇડલી, ઢોસા અને પુલાવ એ ચોખામાંથી બને, એટલે રહ્યું શું? ખાખરા, એટલે જવાબમાં શું આવશે? ખાખરા। પાંચમો વિકલ્પ, નવજાત બાળકો માતાના દૂધ પર કેવી રીતે ટકી શકે છે બરાબર? તો જુઓ વિકલ્પો, અ માતાનું દૂધ પ્રવાહી છે તેથી, બ માતાનું દૂધ સરળતાથી પચે છે તેથી, ક માતાના દૂધમાં બધા પોષક તત્વો હોય છે તેથી, ડ માતાનું દૂધ મીઠું લાગે છે તેથી। એટલે શું આવશે જવાબમાં? માતાના દૂધમાં બધા પોષક તત્વો હોય છે તેથી બરાબર। છઠ્ઠું, ઈંડામાંથી જે પોષક તત્વો મળે છે તે નીચેના પૈકી શામાં હોય છે બરાબર? હવે ઈંડામાં આપણને જે પોષક તત્વો મળે છે, આપણા શરીરને જે ફાયદો થાય છે, એ જે લોકો ઈંડા નથી ખાતા એ લોકો શું ખાય તો એમને એટલું પ્રોટીન મળી જાય, ઈંડામાં જેથી મળે છે એમને એમના શરીરમાં મળી જાય। તો જુઓ, અ ભાતમાં, બ રોટલીમાં, ક ફળમાં, ડ કઠોળમાં। તો શું આવશે? કઠોળમાં બરાબર, જવાબમાં શું આવશે? કઠોળમાં। સાતમો વિકલ્પ, વિપુલના દાદીમાં ઝડપથી દાદરા કેમ ન ચડી શક્યા બરાબર? તો જુઓ, અ દાદીમાં બીમાર હતા, બ દાદીમાં ગરડા હતા, ક દાદીમાંને પગે વાગ્યું હતું, ડ દાદીમાં અંધ હતા। બોલો હવે પુલના દાદીમાં ઝડપથી દાદરા કેમ ન ચડી શક્યા? તો જવાબમાં આવશે, દાદીમાં ગરડા વૃદ્ધ હતા બરાબર। આગળ, કેરળમાં ખાદ્ય તેલ તરીકે શાનું તેલ વપરાય છે? હવે એ પાઠ આપણે યાદ કરવાનો છે, કેરળ પેલા ત્રણ જે છોકરાઓની વાત હતી એ બરાબર। તો કેરળમાં ખાદ્ય તેલ તરીકે શાનું તેલ વપરાય છે? તો અ મગફળીનું, બ રાઈનું, ક કપાસનું, ડ કોપરેલનું। તો શું આવશે? ડ કોપરેલનું। નવમું, ચોખામાંથી કઈ વસ્તુ બને છે? હવે ચોખાની વાત છે, તો જુઓ, ઇડલી, બ પૂરી, ક શીરો, ડ કેક બરાબર। તો પૂરી ઘઉંમાંથી બને, મેદામાંથી બને, શીરો ઘઉંમાંથી બને, સોજીરમાંથી બને છે, કેક પણ મેદામાંથી બને, ચોકલેટમાં બિસ્કિટમાંથી બને બરાબર।
પણ ઈડલી રોયું બાકી, બરાબર, એટલે ઈડલી શેમાંથી બને છે? ચોખામાંથી, બરાબર. આગળ જુઓ, ઘરડા વૃદ્ધ વ્યક્તિઓને કયો ખોરાક જલ્દીથી પચી જાય છે? ઘરડા, જે લોકો ઘરડા છે, વૃદ્ધ છે, એમને કયો ખોરાક જલ્દીથી પચી જાય છે? બરાબર, તો જુઓ વિકલ્પો, અ તળેલો, બ બાફેલો, ક શેકેલો, ડ સાંતળેલો. બરાબર, તો જુઓ શું આવશે જવાબમાં, બાફેલો. બરાબર, બાફેલો ખોરાક એ વરાળથી બનેલો હોય છે, તેથી એમાં પોષક તત્વો પણ વધારે હોય છે અને આપણા શરીર માટે તે નુકસાનકારક થતું નથી, આપણા શરીરને કોઈ જાતનું નુકસાન થતું નથી, ફાયદો કરે છે. બરાબર, એનામાં બધા પોષક તત્વો રહેલા હોય છે, એટલે બાફેલો ખોરાક ખાલી વૃદ્ધ માટે નહીં, બધા માટે પણ સારો હોય છે. બરાબર, વૃદ્ધ વ્યક્તિને કયો ખોરાક જલ્દી પચી જાય? તો બાફેલો ખોરાક. અગિયારમું, નાળિયેરી કયા રાજ્યમાં વધુ જોવા મળે છે? બરાબર, તો જુઓ અ કેરળ, બ ગુજરાત, ક રાજસ્થાન, ડ જમ્મુ કાશ્મીર. તો શું આવશે જવાબમાં, કેરળ. કેરળમાં નાળિયેરી વધારે જોવા મળે, ત્યાં દરિયા કિનારા પર પણ જોવા મળે. બારમું, દિવસના કયા સમયે પેટ ભરીને ભોજન કરવું જોઈએ? આખા દિવસમાં એવો કયો સમય છે કે પેટ ભરીને ભોજન જમવું જોઈએ? તો સવારે, બ બપોરે, ક સાંજે, ડ મોડી રાત્રે. હવે મોડી રાત્રે તો જમાય જ નહીં, બરાબર, ખરા બપોરે પણ ન જમાય, સાંજે ઊંઘી જવાનું હોય એટલે પેટ ભરીને જમે તો કોઈને હજમ નહીં થાય, એટલે સવારે પેટ ભરીને જમવું જોઈએ. શું આવશે જવાબમાં, સવારે. આગળ, નીચેનામાંથી કઈ વાનગી ચોખામાંથી બનતી નથી? બરાબર, કઈ વાનગી ચોખામાંથી બનતી નથી? તો અ ઈડલી, બ પુલાવ, ક ખીર, ડ વડા. તો શું આવશે, ડ વડા. બરાબર, વડા એ ભજીયા છે એટલે એ ચોખામાંથી બનતા નથી. બરાબર, જો હવે આ વિકલ્પોમાં તમને સમજણ પડી જશે, તૈયારી કરતા રહેવાનું છે, બરાબર, વાંચતું રહેવાનું છે. આગળ જુઓ, ખાલી જગ્યા. બરાબર, ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા, ખોરાક આપણા શરીરને ખાલી જગ્યા આપે છે. તો શું આપે છે બધાને ખબર હશે, ખોરાક આપણા શરીરને શક્તિ આપે છે. ખાલી જગ્યામાં આવશે શક્તિ. આગળ, વિપુલના દાદીમાને ખાલી જગ્યા નાખેલી દાળ પસંદ છે. હવે આ પાઠમાં સમજાવતી વખતે હું બોલી હતી જ, બરાબર, કે પૂછાય છે એમ, તો શું નાખેલી દાળ પસંદ છે, ખાંડ. શું આવશે જવાબમાં, ખાંડ. ત્રીજું, ખાલી જગ્યા માણસો કઠણ ખોરાક ખાઈ શકતા નથી. બરાબર, હવે કઠણ ખોરાક તમે તો ખાઈ શકો છો, તો કોણ નથી ખાઈ શકતું? નાના છોકરા હોય એ ના ખાઈ શકે, બરાબર, અને આપણે અંદર જવાબમાં એવું ના લખી શકીએ કે નાના બાળકો, કયા માણસો પૂછ્યું છે, બરાબર, બાળકોની વાત નથી. તો ઘરડા માણસો, જવાબમાં શું આવશે, ઘરડા. ઘરડા માણસો કઠણ ખોરાક ખાઈ શકતા નથી. ચોથું, 6 મહિના સુધી મૂળની માનું દૂધ જ પીશી, કેમ કે તેનું ખાઈ જગ્યા, કેમ કે તેના ખાઈ જગ્યા આવ્યા નથી? બરાબર, 6 મહિના સુધી એટલે 4 મહિનાની મૂળની વાટમાં બતાવી છે ને, હજુ 6 મહિના સુધી, એના કરતાં પણ વધી જાય. 6 મહિના પછી બાળક બીજું કહી શકે, પણ 6 મહિના સુધી બીજું કશું જ ના ખાય. 6 મહિના સુધી એ ખાલી માતાના દૂધ પર જ રહે. કેમ? તો ખાલી જગ્યામાં શું આવશે, દાંત. શું આવ્યું નથી એને? તો દાંત આવ્યા નથી. બરાબર, પાંચમું, ખાલી જગ્યા રસ શરીરને નિરોગી રાખવામાં મદદરૂપ થાય છે. બરાબર, નિરોગી એટલે રોગ ના હોય તે હોય, એટલે કયો રસ પીએ તો આપણા શરીરમાં તંદુરસ્તી રહે, રોગ ન થાય, તો કડવો. ખાલી જગ્યામાં શું આવશે, કડવો, કડવો રસ. છઠ્ઠું, બાળકોના શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે ભોજનમાં ખાલી જગ્યા લેવા જોઈએ. બરાબર, આપણે તંદુરસ્ત રહીએ અને વૃદ્ધિ અને વિકાસ સારો થાય તે માટે આપણે શું લેવું જોઈએ ભોજનમાં, તો કઠોળ. શું લેવું જોઈએ, કઠોળ. અત્યારે કોરોના જેવી બીમારીમાં પણ તમે આ બધું વધારે યુઝ કરો તો તમને રોગ પ્રત્યેકારક શક્તિ તમારી જળવાઈ રહે છે. બરાબર, કડવો રસ શરીરને નિરોગી રાખે છે. આગળ આવ્યું તો એ રીતે તમે લીમડાના પાનથી પણ નાહી શકો છો. બરાબર, તો પણ કોરોના જેવી બીમારી કે બીજી બીમારીથી પણ બચી શકાય છે. બરાબર, આગળ જુઓ, 7મી ખાલી જગ્યા, વિપુલના દાદીમાએ રોટલી ખાલી જગ્યામાં પલાળીને ખાધી હતી. બરાબર, વિપુલના દાદીમાએ ઘરડા છે, તેમનાથી કડક વસ્તુ ખવાય નહીં, એ રોટલી કેવી રીતે ખાય છે એ બતાવ્યું છે, આપણે પાઠમાં જોયા હતા. તો શેમાં પલાળીથી રોટલી ખાલી જગ્યામાં શું આવશે, દાળ. શું આવશે, દાળ. બરાબર, આગળ જુઓ, ખરા ખોટા લખો. બરાબર, તો જુઓ, પહેલું,
આપણે દરરોજ એક સરખો જ ખોરાક ખાવો જોઈએ, બરાબર? સાચું કે ખોટું? આપણે દરરોજ એક સરખો, આપણે પાઠમાં જોયું હતું કે આપણને ભાવે એવો જ સરખો ખોરાક ના ખાવો જોઈએ. જુદું જુદું ખાતા રહીએ તો આપણને બધા જ પોષક તત્વો શરીરને મળી રહે છે. એટલે શું આવશે? ખોટું, એક સરખો ખોરાક ખાવો જોઈએ નહીં. બીજું, બાફેલો ખોરાક પચવામાં સરળ હોય છે, બરાબર? આગળ જોવું છે આપણે. તળેલો ખોરાક, તીખો ખોરાક શરીરને નુકસાન કરે છે. આપણા ટેસ્ટ માટે આપણે જમીએ છીએ પણ શરીરને નુકસાન કરે છે. કયો ખોરાક જલ્દી પચી જાય? તો બાફેલો. એટલે શું આવશે આ જગ્યામાં? સાચું. ત્રીજું, નાના બાળકોને તળેલો ખોરાક ખવડાવવો જોઈએ. હવે જુઓ, નાના બાળકો હોય એમને તળેલો ખોરાક ખવડાવવો જોઈએ. નાના બાળકોની પાચન શક્તિ ઓછી હોય છે અને તળેલો ખોરાક જલ્દી પચી શકતો નથી, એટલે ના ખવડાવવો જોઈએ. એટલે ખરા જગ્યામાં શું આવશે? ખરા ખોટામાં ખોટું. ચોથું, ઘઉંમાંથી આપણે શીરો બનાવી શકીએ છીએ. તો એ તો આપણે ચોપડીમાં જોયું હતું, બરાબર? શું આવશે? સાચું. પાંચમું, કેક ચોખામાંથી બનાવવામાં આવે છે, બરાબર? જુઓ, કેકની વાત છે. કેક તો આપણે જુઓ આગળ બિસ્કિટ કે મેંદુ એવી રીતે બનાવવામાં આવે છે, એટલે શું આવશે? ખોટું. છઠ્ઠું, દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. દૂધને સંપૂર્ણ એટલે એમાં બધા જ પોષક તત્વો રહેલા હોય છે. જે બધું જુદું જુદું ખાઈએ અને આપણને મળે એ ખાલી દૂધમાંથી બધું જ મળે એમ, એ સંપૂર્ણ આહાર ગણાય છે. તો એ શું આવશે? સાચું. સાતમું, રાત્રે હંમેશા પેટ ભરીને જમવું જોઈએ. તો શું આવશે? ખોટું. આગળ આપણે જોયું કે આખા દિવસમાં ક્યારે પેટ ભરીને જમવું જોઈએ? તો સવારે, બરાબર? રાત્રે જલ્દી ખાવાનું હજમ થતું નથી, એટલે શું આવશે? ખોટું. આગળ જુઓ, જોડકા જોડો. હવે એમાં તમને ખબર જ છે વિભાગ અ, ઉત્તર અને વિભાગ બ પાડેલા જ હોય છે, બરાબર? તો અમાં પ્રશ્ન હોય, બમાં જવાબ હોય, બના જવાબ શોધીને વચ્ચે ઉત્તરમાં લખવામાં આવે છે. પહેલું છે મુન્ની. તો શું આવશે? ચાર માસનું બાળક, બરાબર? ચાર મહિનાની છે. ઘઉં એટલે શું આવશે? પરોઠા. ઘઉંમાંથી શું બને છે? પરોઠા. વિપુલમાં શું આવશે? છોકરો. વિપુલ એક છોકરો છે. ચોખા તો શું આવશે? છઠ્ઠું. ઢોંસા બને છે. ફુલેવર એક શું છે? શાકભાજી. શાકભાજી એટલે અંદર વડા છે, વધારાનું છે, બરાબર? એક તો વધારાનું બધામાં હોય છે. જો આગળ એક બે વાક્યોમાં પ્રશ્નો, નાના પ્રશ્નો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો. હવે પહેલો પ્રશ્ન છે, અનાજના નામ જણાવો. હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં અનાજ, અનાજ કઠોળ શાકભાજી ફળો આ બધું અલગ અલગ છે, બરાબર? એમાં તમે અનાજને ઓળખો છો, અનાજના નામ લખવાના છે. તો જુઓ, ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, જવ, જુવાર આ બધાનું શાક બનતું નથી, બરાબર? તો આ બધાનું જે શાક નથી બનતું એ શું છે? અનાજ. દાખલા તરીકે તમે અનાજમાં મગ લખી દો, બરાબર, મઠિયા લખી દો, ચણા લખી દો, તો આ બધાના શાક બને છે, એ અનાજ નથી, એ શું છે? કઠોળ છે, બરાબર? એટલે તમને અહીંયા અનાજના નામ કીધા છે, જેમાં ખીચડી, ભાત, રોટલી આવું બધું બને છે, બરાબર? મકાઈમાંથી તો ઘણું બધું બને છે. તો અનાજના નામ લખવાના કીધા છે. તો શું આવશે અંદર? ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, જવ, જુવાર, બરાબર, વગેરે અનાજ છે. બીજો પ્રશ્ન, કઠોળના નામ જણાવો. હવે કઠોળ, હમણાં મેં કીધું એમ કે એના શાક બને છે, આના કંઈ રોટલા નથી બનતા. તો જુઓ, મગ, પછી દાળ, દાળ એટલે બધી દાળ આવી જાય અંદર, તુવેર દાળ આવી જાય, ચણાની દાળ આવી જાય, મગની, મુગરની, અડદની બધી દાળો, બરાબર? પછી ચણા, સૂકા વટાણા, સૂકી તુવેર, મઠ, બરાબર, મઠ એટલે મઠિયા વગેરે કઠોળ છે. ત્રીજો પ્રશ્ન, આપણે ખોરાક મુખ્યત્વે શું લઈએ છીએ, બરાબર? આપણે ખોરાકમાં મુખ્યત્વે શું લઈએ છીએ? તો રોટલી, ભાખરી, રોટલો, દાળ ભાત, કઠોળ, દૂધ, શાકભાજી અને બધા ફળો વગેરે આપણે ખોરાકમાં લઈએ છીએ. આહારમાંથી મળતા પોષક તત્વો કઈ રીતે ઉપયોગી છે? આહાર, આહાર એટલે પણ શું થાય? ખોરાક, જમવાનો, બધા સમાનાથી શક્યો છે. તો આહારમાંથી મળતા પોષક તત્વો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો આહારમાંથી મળતા પોષક તત્વો આપણને ગરમી અને શક્તિ આપે છે. શું આપે છે આહારમાંથી મળતા પોષક તત્વો? ગરમી અને શક્તિ આપણને આપે છે, બરાબર? આગળ જુઓ, પાંચમો પ્રશ્ન, આપણે કેવો ખોરાક ન ખાવો જોઈએ. આપણે કેવો ખોરાક ન ખાવો જોઈએ? યાદ કરો, આ તો બધાને આવડવું જ જોઈએ. આપણે વાસી ખોરાક ન ખાવો જોઈએ, બરાબર? કેવો ખોરાક ન ખાવો જોઈએ? વાસી. આપણે વાસી ખોરાક ખાવો ન જોઈએ. એમાં જો ખાલી વાસી નહીં આવતું,
આપણે વાસી, ખુલ્લો અને બજારું ખોરાક, બજારમાં વધારે પડતું બજારનું ખોરાક પણ ખવાય નહીં, વાસી હોય, ખુલ્લો હોય, બરાબર. તમે બજારમાં જોતા હોય કે ઘરમાં પણ ખુલ્લો રાખ્યો પણ ઢાંકે નહીં તો માખી મચ્છર બધું બેસે એટલે ના ખવાય. એટલે આપણે વાસી, ખુલ્લો અને બજારું ખોરાક ખાવો ન જોઈએ, બરાબર. હવે આગળ જુઓ, જે આપણે મોટા પ્રશ્નો હોય છે દર પાઠમાં, આમાં એવા પ્રશ્નો છે પણ એ બહુ મોટા નથી, એટલે આમાં શું સૂચનામાં છે જુઓ, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો એવું છે. એટલે જુઓ, પહેલો પ્રશ્ન, તમને કેવી રીતે ખબર પડે કે તમને ભૂખ લાગી છે, બરાબર. આ પ્રશ્ન આપણે ચોપડીમાં આવ્યા હતા, બરાબર, વિચારીને લખવાના હતા. તો આવી રીતે તમારે અહીંયાથી જોઈને પીડીએફમાં, ઈવીએસ નોટમાં લખવાના છે. તમને જે લાગતું હોય તમારે લખવાનું છે, આમાં તમારા વિચાર લખી શકો છો. તેમ છતાં આપણે આ લખ્યું છે, જોઈ લઈએ કે ભૂખ લાગે છે ત્યારે પેટ ખાલી લાગે છે, કામ કરવાની ઈચ્છા થતી નથી, અશક્તિ જણાય છે અને કંઈક ખાવાનું મન થાય છે. બીજો પ્રશ્ન, એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય એનું કારણ શું હોઈ શકે. આ પ્રશ્ન આપણે બધા પાઠમાં જોયા જ છે, તેમ છતાં ફરી જોઈ લઈએ. બાળકના માતા પિતા ગરીબ હોય કે જેઓ બે ટકનું જમવાનું મેળવી શકતા ન હોય. બીજું કારણ શું હોય, તો બાળકની માતા બીમાર હોય, બરાબર, અને પિતા મજૂરી કરવા ગયા હોય તો પણ ખાવાનું બની શકતું નથી. ત્રીજો પ્રશ્ન, આપણે ખોરાક શા માટે લેવો જોઈએ. તો હવે બોલો, આપણે આવે જ આગળ આપણે ખાલી જગ્યામાં જોયું કે આપણને શક્તિ મળે એટલા માટે. હવે જવાબમાં આપણે વધારે લખવાનું છે, તો જો પહેલું, શરીરને કામ કરવાની શક્તિ મળે તે માટે આપણે ખોરાક લેવો જોઈએ. બીજું કારણ છે, શરીરને તંદુરસ્ત રહે તે માટે આપણે ખોરાક લેવો જોઈએ, બરાબર. આગળ જુઓ ચોથો પ્રશ્ન, શરીરને કઈ કઈ જરૂરિયાતો પૂરી પાડે છે, બરાબર. અનાજ, કઠોળ, લીલા શાકભાજી અને ફળો શરીરની કઈ કઈ જરૂરિયાત પૂરી પાડે છે. તો જવાબમાં જુઓ, અનાજ શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે. કઠોળ શરીરને વૃદ્ધિ કરવામાં ઉપયોગી છે, બરાબર, શરીરને વૃદ્ધિ કરવામાં ઉપયોગી છે. લીલા શાકભાજી અને ફળો શરીરનું રોગ સામે રક્ષણ કરે છે, બરાબર, આપણને તંદુરસ્તી આપે છે. જુઓ, બધી જ વસ્તુમાંથી આપણને અલગ અલગ ફાયદો થાય છે, એટલે બધી જ વસ્તુ ખાતી રહેવી જોઈએ, અલગ અલગ એકને એક વસ્તુ ખવાશે નહીં. જુઓ આગળ પાંચમો પ્રશ્ન, આપણા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે તે માટે શું કરવું જોઈએ. જુઓ, બધા જ પૂરતા પોષક મળે તે માટે શું કરવું જોઈએ. તો જવાબમાં જુઓ, આપણા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે તે માટે આપણા ભોજનમાં દૂધ ઉપરાંત જુદા જુદા ધાન્ય જેવા કે ઘઉં, ચોખા, બાજરી વગેરે, જુદા જુદા કઠોળ જેવા કે તુવેર, મગ, ચણા, ચોળા, વાલ વગેરે, અને ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો જોઈએ. જો આગળ છઠ્ઠો પ્રશ્ન, રોજ એક જ પ્રકારનો ખોરાક લેવાથી શું થાય, બરાબર. આગળ આપણે જોયું છે કે અલગ અલગ ખોરાક લેવાથી આપણે પોષક તત્વો મળે છે. રોજ એક જ પ્રકારનો ખોરાક ન લેવો જોઈએ. કેમ ના લેવો જોઈએ? જુઓ, રોજ એક જ પ્રકારનો ખોરાક લેવામાં આવે તો આપણને તેમાંથી ખોરાકના બધા જ પોષક તત્વો મળતા નથી. પરિણામે શરીર અમુક તત્વોની ઉણપ અનુભવે છે અને રોગનો ભોગ બને છે. વળી એક જ પ્રકારનો ખોરાક રોજ લેવાથી ખોરાક ખાવા પ્રત્યેની રુચિ રહેતી નથી, ખોરાક ખાવામાં પણ રસ રહેતો નથી. તમને ખબર જ હશે, ઘરમાં એવું થતું હશે, બરાબર, કે કાલે શાક બનાવ્યું હોય દાખલા તરીકે બટાકા, મમ્મી આજે બટાકા બનાવ્યા, જેમ ભાવતા હોય તો ખાઈ લે, પણ જેમ ના ભાવતા હોય, દાખલા તરીકે બીજું કોઈ શાક હોય જેમ કે ટીંડોળા હોય કે ફ્લાવર હોય, ગમે તે હોય, તો આજે બનાવ્યું છે, ભાઈ કાલે ફરી મમ્મી બનાવે તો કોક તો ઘરમાંથી બોલવાનું છે કે કાલે તો બનાવ્યું હતું, બરાબર. એટલે ખાવામાં રસ રહે નહીં એટલે પેટ ભરાય નહીં, બરાબર, તો એ શરીરમાં શક્તિ મળે નહીં. એટલે અલગ અલગ ખોરાક ખાવું જોઈએ. પછી આપણે એવી પરિસ્થિતિ હોય તો ખાઈ પણ લેવું જોઈએ, એક દિવસ છોડીને બનાવે તો ખાઈ જ લેવું જોઈએ, બરાબર, પછી એવું નહીં કે એકને એક જ બનાવે છે. સાતમો પ્રશ્ન, ખોરાક લેવાના ફાયદા જણાવો, બરાબર. હવે ખોરાક આપણે ખાલી પેટ ભરવા માટે ખાતા નથી, એના બીજા ફાયદા પણ છે. તો કયા ફાયદા છે જુઓ, પહેલું, ખોરાક લેવાના ફાયદા આ મુજબ છે. પહેલું, શરીરને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મળે છે, શરીરના યોગ્ય વૃદ્ધિ વિકાસ થાય છે, શરીરને રોગ સામે રક્ષણ મળે છે. ચોથું, શરીરની તંદુરસ્તી જળવાય છે, બરાબર. હવે જુઓ આઠમો પ્રશ્ન, ખોરાક રાંધવાની વિવિધ રીતોના નામ જણાવો, બરાબર. બે બે ઉદાહરણ આપવાના છે. હવે આ વસ્તુ આપણે જોવાની છે, તો ખોરાક રાંધવાની રીતો એટલે ખોરાક કઈ કઈ રીતે બનાવી શકાય. તો જુઓ,
ખોરાક રાંધવાની ચાર રીતો છે. એક ખોરાક શેકીને બનાવી શકાય, બીજું ખોરાક તળીને બનાવી શકાય, પછી ત્રીજું ખોરાક બાફીને બનાવી શકાય, અને ચોથું ખોરાક સાંતળીને બનાવી શકાય છે. બરાબર, એવી રીતે આપણે ખોરાકની ચાર રીતો છે, તો હવે એના બે બે ઉદાહરણ આપવાના છે. તો હવે અહીંયા જવાબમાં છે એ રીતે તમારે કોષ્ટક દોરીને તમારી નોટમાં લખવાનું છે. પહેલાં લખવાનું છે ખોરાક રાંધવાની રીતો, અને આ બાજુ લખવાના છે બનતો ખોરાક, એટલે કે ઉદાહરણ. પહેલાં આવશે શેકીને, તો શેકીને તમને જે આવડે તમે લખી શકો છો, પણ હું તમને અહીંયા છે એમ સમજાવું તો શેકીને રોટલી, ભાખરી, રોટલો, બરાબર, એમાં પાપડ પણ લખી શકો, તો એ શેકીને ખવાય છે. બીજું છે તળવાની, તો તળીને શું ખાઈ શકાય, એમાં તો ઘણું બધું હોય છે, તો આપણે થોડું લખીએ બે ઉદાહરણ, એટલે પૂરી, ભજીયા, સમોસા, આ સિવાય પાપડ પણ તળાય, ઘણું બધું તળીને તો ઘણું બધું ખવાય છે. બરાબર, આગળ બાફવાની રીત, તો બાફવાની રીતમાં તમે જે ખીચડી ખાઓ છો, ભાત ખાઓ છો, બધું બાફીને જ બનાવાય છે. તો જો ભાત, ખીચડી, બરાબર, આ સિવાય તમે લખી શકો ખમણ, ઢોકળા, બરાબર, મુઠિયા છે અહીંયા, પછી સાંતળવું, બરાબર, એટલે આમ હાથથી ટીપીને જે બાજરીનો રોટલો બનાવે છે ને એ રીતે એને કહેવાય સાંતળવું. તો એમાં શું આવે, થેપલા, રોટલો, પરોઠા, બરાબર, આ બધું સાંતળીને બનાવી શકાય છે. બરાબર, હવે જો આગળ વર્ગીકરણ, હવે અહીંયા નવું આવ્યું છે આ પાઠમાં વર્ગીકરણ. તો વર્ગીકરણ કોને કહેવાય, તો જુદું પાડવું. વર્ગીકરણ એટલે શું, છૂટું પાડવું, જુદું પાડવું. બધી વસ્તુઓ ભેગી હોય, દાખલા તરીકે ગાય, ભેંસ, પોપટ, ચકલી, કૂતરું, બિલાડી, બરાબર, આ બધું ભેગી છે. હવે એમાંથી તમને એમ કે પ્રાણીઓ અને પક્ષીઓનું વર્ગીકરણ કરો. બરાબર, તો પ્રાણીઓ ઉપર લખવાના, પક્ષીઓ નીચે, એવી રીતે પણ લખી શકો, કોષ્ટક પાડીને પણ લખી શકો. પ્રાણીઓ પછી વચ્ચે લીટી પાડી દો, બાજુમાં લખો પક્ષીઓ. તો ગાય તો શેમાં આવશે, પ્રાણી. પછી ભેંસ તો શેમાં આવશે, પ્રાણી. પછી મેં હું બોલી પોપટ તો શેમાં આવશે, પક્ષી. બરાબર, એટલે જે જેમાં આવતું હોય એ બાજુ લખવાનું, એને શું કહેવાય, વર્ગીકરણ. બરાબર, છૂટું પાડવું. તો એવી રીતે આ પાઠમાં કંઈ પ્રાણી પક્ષીનું નથી, પણ મેં ખાલી તમને ઉદાહરણ આપીને સમજાવું. એટલે આમાં છે સારી ટેવો અને ખરાબ ટેવોનું વર્ગીકરણ કરવાનું છે. અહીંયા તમને 10 ટેવો આપેલી છે, હવે એમાં સારી કઈ છે અને ખરાબ કઈ છે એ બે આપણે અલગ કરવાની છે. બરાબર, તો જુઓ પહેલું છે ચાવીને ખાવું, હવે એ સારી ટેવ કહેવાય. બરાબર, આપણે ખોરાક હંમેશા ચાવીને જ ખાવું જોઈએ, જેથી હજમ થઈ શકે. એટલે શેમાં આવશે, સુટેવોમાં. હવે એની સૂચના જોઈ લઈએ. જુઓ નીચે આપેલા ટેવોનું સુટેવો અને કુટેવોમાં વર્ગીકરણ કરો. બરાબર, સુટેવ એટલે સારી ટેવ અને કુટેવ એટલે ખરાબ ટેવ. એટલે પહેલાં આપણે તમારા સૂચના નીચે બધી ભેગી ટેવ લખવાની છે, અહીંયા જેમ લખેલી છે તેમ. બરાબર, અને ફરી નીચે જેમ કોષ્ટકમાં લખેલું છે એ રીતે તમારે લખવાનું રહેશે. આ ખાલી આપણે સમજી લઈએ. જુઓ પહેલાં છે ચાવીને ખાવું, તો શેમાં આવશે, સુટેવોમાં. બરાબર, બીજું છે વાસી ખોરાક ખાવું, તો શેમાં આવશે, કુટેવ. કેમ કે વાસી ખોરાક ખાવું એ ખરાબ વાત છે. બરાબર, એક સારી આદત નથી. પછી ત્રીજું ભાવતા ભોજન જ ખાવા, તો ભાવતા ભોજન ખાવા એ આપણે પાઠમાં જોયું એ ખરાબ આદત કહેવાય, બધા પોષક તત્વો એમાં મળશે નહીં, એટલે શેમાં આવશે, કુટેવમાં. પછી જુઓ રોજ માત્ર બટાટાનું શાક ખાવું, તો એ પણ ખોટી વાત છે. એકનેક જ ખોરાક થયો હોય એમાં પણ બધા પોષક તત્વો ના મળે, એટલે શેમાં આવશે, કુટેવમાં. બરાબર, આગળ પાંચમું અઠવાડિયામાં રોજ જુદી જુદી દાળ ખાવી, હવે જો જુદી જુદી દાળ ખાવાની કીધી છે એટલે બધી જાતના પોષક તત્વો મળી રહે, એટલે એ સારી આદત છે, એટલે શેમાં આવશે, સુટેવમાં. છઠ્ઠું દરરોજ તળેલો ખોરાક લેવો, હવે સાંભળો, તળેલો જે પાઠમાં જુઓ કે તળેલો ખોરાક જલ્દી હજમ થતો નથી, બરાબર, નુકસાન કરે છે, એટલે ટેસ્ટ કરવા મન ઈચ્છા થઈ જાય, ખાવાનું મન થઈ જાય, ખાવું જોઈએ પણ રોજ ખાવો જોઈએ નહીં, એટલે શેમાં આવશે, કુટેવમાં. જો કોઈ ખાતું હોય તો એ ખરાબ આદત છે. સાતમું જમ્યા પછી બ્રશથી દાંત સાફ કરવા, જુઓ જમો ત્યારે દાંતમાં કશું ભરાઈ જાય છે, ખોરાક ભરાઈ જાય છે, રોટલી કંઈક બી કડક વસ્તુ ભરાઈ જાય છે, બરાબર, એટલે ગાઢો એ દુખે પછી અંદર વાસી થાય એમ, એટલે એ બ્રશ કરીએ તો એ આપણા દાંત સાફ થઈ જાય, બધું નીકળી જાય, એટલે જમ્યા પછી બ્રશ કરવો એ સારી આદત છે, એટલે શેમાં આવશે, સુટેવમાં. ત્યાર પછી આઠમું રોજિંદા આહારમાં શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવો. બરાબર, રોજિંદો આહાર એટલે રોજનો આહાર. બરાબર, એમાં તમારે શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવો જોઈએ, જેથી શું મળે આપણને, પોષક તત્વો પણ મળી રહે અને તંદુરસ્તી રહે, આપણને કોઈ રોગ
આપણું શરીર નિરોગી રહે છે, રોગ થતા નથી. એટલે એ શેમાં આવશે? સારી આદતમાં, સુટીઓમાં. આગળ નવમું, જમતા પહેલાં હાથ બરાબર ધોવા. બરાબર, આ પણ એક સારી આદત છે. હાથ તો અત્યારે આપણને કીધું છે ધોવાનું, બરાબર, વારંવાર ધોવાનું કીધું છે, તો પછી જમતા પહેલાં તો ધોવા જ જોઈએ, એટલે સુટીઓમાં. દસમું, ઉતાવળથી જમી લેવું. બરાબર, ફટાફટ જમવાથી શું થાય છે? હજમ થતું નથી જમવાનું, એટલે ઉતાવળથી જમી લેવું. એ સમા આવે કુટેવમાં. બરાબર, એટલે અહીંયા જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે તમારે જોઈ જોઈને લખવાનું રહેશે. ત્યાર પછી જુઓ, અનાજ કઠોળ શાકભાજી ફળો, આ એક પ્રવૃત્તિ છે. તમને જે નામ આવડે લખવાના છે, અહીંયા જે પ્રમાણે છે એ પ્રમાણે જોઈને પણ લખી શકશો, પણ તમારે આવી રીતે ચાર લાઇન દોરી દેવાની છે. અનાજ કઠોળ શાકભાજી અને ફળો, એના તમારે દસ દસ નામ, નવ કે દસ નામ લખવાના રહેશે. બરાબર, આપણો પાઠ અહીંયા પીડીએફ પ્રમાણે પણ પૂરો થાય છે. તમારે આ બધું તમારી વીએસની નોટમાં લખવાનું છે અને તૈયારી કરતા રહેવાનું છે. બરાબર, ઓકે, થેન્ક યુ.